એકદમ બજાર જેવી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આ જગ્યા શિયાળાની સ્પેશિયલ છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ શિંગની ચીકીની રેસીપી. શિંગની ચીકી ઘરે બનાવતી વખતે ઘણા પ્રશ્નો હોય છે કે ચીકી મોટામાં ચોટે છે, તેના પીસ સારા નથી પડતા અને શિંગ અને ગોળનું માપ કેટલું લેવું. તો આ બધા જ પ્રશ્નોના જવાબ સાથે એકદમ બજાર જેવી અને બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ચીકી આપણે આજે ગોળના પરફેક્ટ પાયા અને અમુક ટિપ્સ સાથે બનાવશું. તો ખૂબ જ ઓછા ખર્ચામાં એકદમ બજાર જેવી શિંગની ચીકી બનાવવાનું શરૂ કરી દઈએ. સૌથી પહેલા આપણે શિંગની ચીકી બનાવવા માટે ઇન્ટીગ્રીયન્ટ્સનું માપ જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા 350 ગ્રામ જેટલા શિંગના દાણાને સાફ કરીને લઈ લીધા છે. હવે જેટલા જ શિંગના દાણા હોય તેટલો જ, એટલે કે 350 ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે. શિંગ અને ગોળનું આ માપ એકદમ જ પરફેક્ટ છે, એટલે જેટલા પ્રમાણમાં તમે શિંગના દાણા લ્યો તેટલા જ ગ્રામમાં તમારે ગોળ લેવાનો છે. જો તમે આ માપથી શિંગની ચીકી બનાવશો તો એકદમ પરફેક્ટ અને બજાર જેવી જ બનશે. તો હવે ચીકી બનાવવા માટે આપણે શિંગ દાણાના ફોતરા સારી રીતના કાઢી લેવાના છે. તેના માટે મેં અહીંયા શિંગ દાણામાં 1 ચમચી તેલ એડ કરીને હાથની મદદથી સારી રીતના શિંગ દાણામાં મિક્સ કરી લીધું છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર શિંગને સતત હલાવતા જઈને આપણે તેને શેકી લેવાની છે. ચીકી બનાવતા પહેલાં આપણે શિંગને રોસ્ટ કરવું, એટલે કે શેકવી ખૂબ જ જરૂરી છે. શિંગ શેકાવાને લીધે તેનો નટી ફ્લેવર આપણી ચીકીમાં એડ થાય છે. તો લગભગ 5-7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી શિંગ રોસ્ટ થઈને સારી રીતના ગરમ થઈ ગઈ છે. હાથમાં શિંગનો દાણો લઈ આ રીતના ચેક કરીએ તો ફોતરાનો પાક એકદમ સહેલાઈથી નીકળી જાય છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને રોસ્ટ થયેલી શિંગને આ રીતે કોઈ પણ કોટનના ચોખ્ખા કપડા ઉપર લઈ લઈએ અને હવે આ રીતના શિંગને મસળીને ફોતરાના ભાગને કાઢી લઈએ અને હવે કપડાને શિંગ પર આ રીતે ઢાંકીને સારી રીતના મસળીને ફોતરા કાઢી લેશું. તો તમે જોઈ શકો છો શિંગ સહેજ ગરમ હોવાના લીધે ફોતરા સહેલાઈથી નીકળી જાય છે અને હવે આ રીતના કોઈ પણ જાળાની મદદથી ફોતરા અને શિંગને અલગ કરી લઈએ. ચીકીમાંથી શિંગ તૈયાર થવા આવી છે. બચેલા ફોતરાને હાથની મદદથી આ રીતના દૂર કરતા જઈને આ રીતની મેં શિંગ તૈયાર કરી લીધી છે અને તેને બાઉલમાં શિફ્ટ કરી દીધા છે. તો હવે ચીકી બનાવવા માટે જાડા તળિયાવાળા વાસણમાં 350 ગ્રામ ગોળ લીધો છે અને તેમાં 1 ચમચી ઘી એડ કરી દઈએ. ઘીને લીધે આપણી ચીકીમાં શાઇન આવે છે અને સોફ્ટ બને છે. અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ચમચાને સતત હલાવતા જઈને આપણે ગોળને મેલ્ટ કરવાનો છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણો ગોળ સારી રીતના મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે ચીકી માટે ગોળનો પાયો કરવાનો છે. તેના માટે આપણે ગોળને ત્યાં સુધી કૂક કરવાનો છે ત્યાં સુધી ગોળનો કલર પહેલા કરતા બદલાઈ જાય અને તેને પાણીમાં એડ કરીને ચેક કરીએ ત્યારે તે ક્રિસ્ટલની જેમ તૂટી જાય. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ગોળના પાયાને ચેક કરવા માટે મેં અહીંયા વાટકીમાં થોડું પાણી લીધેલું છે. તેમાં ગોળના પાયાને એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો ગોળ પાણીમાં ફેલાતો નથી. અને હાથમાં લઈને ગોળ ચેક કરીએ તો તમે જોઈ શકો છો ગોળ ક્રિસ્ટલની જેમ, એટલે કે કાચની જેમ તૂટી જાય છે અને આપણા ગોળનો કલર પણ બદલાઈ ગયો છે, જે ચીકી માટે એકદમ પરફેક્ટ છે. તો ગોળનો આ રીતનો પાયો થઈ ગયા પછી આપણે ગોળને 1 મિનિટ માટે કૂક કરીને સહેજ આ રીતના ડાર્ક કરી લેવાનો છે. તો આ સમયે ગેસની ફ્લેમ લો કરીને શિંગના દાણા એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો અહીંયા આપણું ચીકીનું મિક્સરણ તૈયાર થઈ ગયું છે. હવે મિક્સરને પાથરવા માટે મેં અહીંયા પ્લાસ્ટિક રાખેલું છે.
તમે તેની જગ્યાએ કોઈ પણ સ્ટીલની થાળી કે પછી કિચન પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેને થોડા ઘી અથવા તેલથી ગ્રીસ કરી લેશું, જેથી ચીકી એકદમ સરળતાથી મોલ્ડ થઈ જાય. હવે તૈયાર થયેલા ચીકીના મિશ્રણને પ્લાસ્ટિક પર રાખીને ગ્રીસ કરેલા વેણણની મદદથી ચીકીને આ રીતે સ્પ્રેડ કરીશું અને ચીકીને પટલી વણી લેશું. અને આ રીતે ચીકીને શેપ આપતા જઈને બેનરની મદદથી સારી રીતના વણી લેશું. તો તમે જોઈ શકો છો આપણી ચીકી સારી રીતના વણાઈ ગઈ છે. તો હવે હાથની મદદથી આ રીતના પીસ કરી લેશું. તો બનાવવાની સરળ રીત સાથે તહેવારોની ઉજવણીમાં આ સરળ રીતે ચીકી બનાવીને તમે ઘરે કરી શકો છો સ્ટોર. અને જો ભૂખા વાળો ગોળના માંડવી પાકની રેસીપી આવી ગઈ છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.